સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લામાં હાલ સ્વચ્છતાના અભિયાનની શરૂઆત 1 જૂનથી 15 જૂન સુધી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પાટણ શહેરમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારો પાટણ શહેરથી જુદા હોય તેમ આ દિન સુધી આ વિસ્તારોમાં સુખાકારીના કે વિકાસના કામોથી વંચિત જોવા મળી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના નામે વંચિત જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણી કે અન્ય પાણીનો નિકાલ ન હોવાથી સામાન્ય વરસાદમાં જ પાણીના તળાવો ભરાતા હોય છે, જેના કારણે આ વિસ્તાર માલધારીનો હોવાથી અહીં અસહ્ય દુર્ગંધ મારતું પાણી ભરાતું હોવાથી સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ વાયુ વાવાઝોડાની અસરને લઈ પડેલા પાટણ શહેરમાં સામાન્ય વરસાદથી જ આ વિસ્તારમાં ગંદકીના પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા, જેથી આ વિસ્તારમાં પાણી અને ગંદકીની સમસ્યાને લઈ નિશાળ જતા બાળકોને સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્કૂલ રિક્ષાવાળા પણ આ વિસ્તારમાં આવવા તૈયાર ન હોવાથી બાળકોનું શિક્ષણ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશ અને પૂર્વ સુધરાઈ સભ્ય વિહાભાઈ દેસાઈએ વર્ષોથી આ વિસ્તારમાં પાણીનો નિકાલ ન હોવાથી દર ચોમાસે પરિસ્થિતિ ગંભીર જોવા મળતી હોય છે. આ અંગે પાલિકા પ્રમુખને રજૂઆત કરતા તેઓએ લક્ષ્મીપુરાના રોડ માટે 3.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હોવાનું જણાવી 1 મહિનામાં રોડ બનાવી દેવાની હૈયાધાણા આપી હતી અને હાલ પૂરતું પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની બાંયધરી આપી હોવાનું વિહાભાઈ દેસાઈએ જણાવ્યું હતું. અત્રે ચોમાસાની શરૂઆત થતા જ પાટણ શહેરમાં મીરા દરવાજા લક્ષ્મીપુરા એવો મોહલ્લો છે કે જે પાટણ શહેરના પ્રમુખ છે, કોર્પોરેટર છે, આ એરિયાની કોઈ મુલાકાત લે તો ખબર પડે કે એરિયા કઈ રીતે જીવી શકે. અહીંયા આટલા સામાન્ય વરસાદના કારણે આટલું ખીચોખીચ પાણી ભરી ગયું છે કે જે નાના બાળકો સ્કૂલમાં પણ જઈ શકતા નથી, નકું ગંદુ મૂતર, વરસાદી પાણી અને તમારું તો આમ ભેગું થઈ અને સત્વે આ બાલાજી ઠાકોરે બે ચાર જણે મને રજૂઆત કરી ગઈ એના રહીશ તરીકે. નગરપાલિકા પ્રમુખશ્રીને વાત કરી, પ્રમુખશ્રી અહીંયા દેણા આપી છે, સવારે પાણીનો હું નિકાલ કરી આપીશ. અને રોડની વાત કરી તો કે 2 લાખ રૂપિયા બી મૂકેલા છે, સીધા મહિનાની અંદર આ રોડ પણ થશે. તો સુધરાઈ સભ્ય પીજે વાણિયાએ લક્ષ્મીપુરા વિસ્તારના રહીશો ટાઈમસર વેરો ભરતા હોવા છતાં પણ તેઓને વિકાસથી વંચિત રાખતા હોવાનું જણાવી અહીં ચોમાસામાં બાળકોના શિક્ષણ પર માઠી અસર પડતી હોવાનું જણાવી જો આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરતો રોડ બનાવવામાં નહીં આવે તો પાલિકા ખાતે ઉપવાસ પર ઉતરી એની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે પાટણ શહેરની મધ્યમાં આવેલું મીરા દરવાજાની અંદર લક્ષ્મીપુરા, ત્યાં વર્ષોથી કે જે 12-25 વર્ષ સુધી અહીંયા કોઈ સરકારી દ્વારા કોઈ કામ કરવામાં નથી આવ્યું. શું આ અહીંની પબ્લિક ટાઈમ ટુ ટાઈમ વેરા ભરતી હોય, ટાઈમ ટુ ટાઈમ હરેક વસ્તુનું પાટણ નગરપાલિકાના જે વેરા શાખા હોય કે ગમે તે એક્સ વાય ઝેડ હોય એ કમ્પ્લીટલી ભરતી હોય છે. મને એમ લાગી રહ્યું કે આ મીરા દરવાજાની પબ્લિકનો શું વાત છે કે આટલી બધી એમનાથી આ લોકો આવું વાળા દેવાલાનું રાખી રહ્યા છે. હું અત્યારે પ્રમુખશ્રીને એમ કહેવા માગું છું કે તમે અહીંયા આવો, મીરા દરવાજાની મુલાકાતે લક્ષ્મીપુરામાં આવો. અહીંયા કોઈ રિક્ષાવાળો આ બાળકો નિસાર જાય તો ક્યાંથી જાય? ખરેખર આ નગરપાલિકાના સત્તાધીશોને પણ શરમ આવી જોઈએ કે મીરા દરવાજા લક્ષ્મીપુરા બે તમારા અંગત ઝઘડાની અંદર મીરા દરવાજાનો શું હોક યાર, આ લક્ષ્મીપુરાના પબ્લિકનો શું હોક? અરે અહીંની પબ્લિક ટાઈમ ટુ ટાઈમ વેરા બને છે. હવે ખરેખર આના સ્પીડની અંદર તમે આ રોડ બનાવો અને આ પાણીનો આ ગંદકીનો નિકાલ. અત્યારે ગંદકીના નામે મીંડું છે અને પાટણની અંદર પાટણને બીજો નંબર આપવા સરકાર બેઠી છે. હું શું કહું છું કે આ કઈ રીતે તમે ઓર્ડર આપો છો? અહીંયા મીરા દરવાજે આવો અને જુઓ અહીંની પબ્લિક, અહીંના બાળકો તારે બીમાર થઈ જાય છે તો ખરેખર શરમ આવી જોઈએ. અને ના આવડી શકે તમને વ્યવહાર કરતા અને આ સત્તા ભોગીના રાજીનામું આપી દો, ખરેખર તમને શરમ આવી જોઈએ કે આજે આ પબ્લિક અહીંયા હેરાન પરેશાન થઈ ગઈ છે. અને જો આ જલ્દી આનો નિકાલ કરવા નહીં આવે તો હું નગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર હું ભૂખ હડતાલ ઉપર ઉતરવા હું તૈયાર છું.